અને હવે વાત કરીશું વરસાદની। દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। 24 કલાકમાં રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો તો વાપીમાં ખાબક્યો છે 7 ઇંચ વરસાદ। સતત પડી રહેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે। વાપીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડના કપરાડામાં વરસ્યો 6.5 ઇંચ વરસાદ। પારડીમાં 5, ધરમપુરમાં 4.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। તો જામનગરની વાત કરીએ, જામનગરના જોડિયા અને છોટાઉદેપુરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। સાથે નવસારી, ખેરગામ, જલાલપુર આ તમામ વિસ્તારોમાં 2 થી 2.5 ઇંચ વરસાદ। રાજ્યના 35 તાલુકાઓમાં વરસ્યો છે 1 ઇંચથી વધારે વરસાદ। તો જામનગર અને આસપાસ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સાથે છોટાઉદેપુરમાં પણ વરસાદ પડ્યો છે। નવસારી, ખેરગામ, જલાલપુર આ તમામ વિસ્તારમાં વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। રાહદારીઓ, વાહન ચાલકોને ક્યાંક હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો છે।